નમસ્કાર મિત્રો, YouTube એજ્યુમેસ ચેનલની અંદર હું ધનેશ શેઠ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડિયો શરૂ કરતા પૂર્વે જરૂરી એક સૂચના આપું છું. ઘણા બધા મિત્રોને મારા વિડિયોઝ અલગ અલગ શોધવા માટે પ્લે સ્ટોર ઉપર જવાની હવે હું તમને સૂચના આપી રહ્યો છું, કારણ કે યુટ્યુબમાં તમને જે તકલીફ પડતી હતી એને નિવારવા માટે આપણે એક એન્ડ્રોઈડ એપ સરસ મજાની બનાવેલી છે, જેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. આ લિંક ઉપરથી તમે જઈ અને પ્લે સ્ટોરમાંથી મારી એપ શોધી અને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો, જેની અંદર અલગ અલગ ફોલ્ડરો ધોરણ વાઇઝ બનાવેલા છે અને અલગ અલગ ચેપ્ટર અંદર બનાવેલા છે. તમારે જે ચેપ્ટર જોવું એ ઓપન કરશો તો એના ડિટેલ્સમાં બધા ક્રમમાં વિડીયો મૂકેલા છે. એ વિડીયો તમે સીધા ત્યાંથી ઓપન કરી અને તમે જોઈ શકો છો. બરાબર છે મિત્રો, જો આ તમને ચેનલ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોને પ્રેસ કરી લેજો, અને આપણી એન્ડ્રોઈડ એપ તમને પસંદ આવે તો પ્લે સ્ટોર ઉપર જઈ અને એને રેટિંગ કરજો 5માંથી, અને તમારા અગત્યના રિવ્યૂ પણ મને આપજો જેથી મને પ્રોત્સાહન મળશે. મિત્રો, 8માં ચેપ્ટરની અંદર અત્યારે આપણે માહિતીનું નિયમન, જેની અંદર આપણે 4 ભાગ પૂરા કરી દીધા છે, અને આજે આપણે આ ભાગની અંદર હવે વર્તુળ આલેખ મિત્રો શીખવાના છીએ. વર્તુળ આલેખને આપણે પાઈ ચાર્ટ પણ કહીએ છીએ. તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમને સૌ પ્રથમ આ પ્રકારના બે વર્તુળો દોરીને આપવામાં આવેલા છે, બરાબર છે, જેની અંદર અમુક વૃતાંશ કરેલા છે. મિત્રો, જે પહેલો ગ્રાફ છે એ દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય છે. હવે તમને ખ્યાલ છે કે દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય એ કુલ 24 કલાકમાંથી હોય, તો 24 કલાકમાંથી 8 કલાક એ ઊંઘ પાછળ ખર્ચે છે, 24 કલાકમાંથી 4 કલાક છે એ ગૃહ કાર્ય પાછળ વાપરે છે, 24 કલાકમાંથી 3 કલાક છે અન્ય કોઈ પણ ક્રિયાઓ માટે વાપરે છે, ત્યાર પછી 24 કલાકમાંથી 3 કલાક છે રમત પાછળ ફાળવે છે, અને 24 કલાકમાંથી 6 કલાક છે શાળા પાછળ ફાળવે છે. તો મિત્રો, આ જે ગ્રાફ ડિઝાઇન કરેલો છે તો એમાં 8 કલાક એ સૌથી વધારે કલાક થઈ બાકીની કલાક કરતાં, તો એનો જે વૃતાંશનો ભાગ છે તમે જોઈ શકો છો સૌથી મોટો છે. એ જ રીતે તમે બીજો ગ્રાફ જુઓ તો નગરમાં વસતા લોકોની ઉંમર અહીં આપેલી છે આપણને, વસ્તી, બરાબર છે, નગરમાં વસતા લોકોની ઉંમર મુજબની વસ્તી અહીં આપેલી છે. જેમ કે 15 થી 60 વર્ષના 50,000 વ્યક્તિઓ છે, 0 થી 14 વર્ષના 30,000 વ્યક્તિઓ છે, અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા 20,000 વ્યક્તિઓ છે. તો મિત્રો, અહીંયા પણ જે આ ગ્રાફ દોરેલો છે તો એની અંદર 15 થી 60 વર્ષના 50,000 જે વ્યક્તિઓ છે એનો વૃતાંશ સૌથી મોટો છે. ત્યાર પછી બીજા નંબરનો વૃતાંશ છે 30,000ની વસ્તીવાળો 0 થી 14 વર્ષના વ્યક્તિઓનો છે, અને નાનો વૃતાંશ સૌથી એ 20,000 વ્યક્તિઓ કે જે 60 કે તેથી વધારે ઉંમર ધરાવે છે એ વ્યક્તિઓનો છે. તો આપણે આ વિડીયોની અંદર મિત્રો વર્તુળ આલેખ એટલે કે પાય ચાર્ટ કઈ રીતે દોરવા એ શીખશું, દરેક વૃતાંશ એ કેટલા અંશમાં બનતા હોય છે એ શીખશું, દરેક વૃતાંશ છે એ આખા વર્તુળમાંથી કેટલામો ભાગ રોકે છે એ આપણે આ બંને ઉદાહરણની મદદથી શીખવાના છે. તો આ બંને ઉદાહરણ અત્યારે હવે તમે તમારી ટેક્સ્ટબુક ઓપન કરી અને તમે તમારી સામે રાખજો, જેથી હવે હું એક બીજું પેજ ઉપર તમને આ વિડીયો લઈ જઉં છું જેમાં વર્તુળ તમને જોવા નહીં મળે, પણ જે જે સમજૂતી છે તો તેની સામે ટેક્સ્ટબુકનું પેજ છે તમે ઓપન કરીને રાખજો, એટલે બંને તમે પેરેલલ જોશો તો તમને આ આખી વસ્તુ છે ડિટેલમાં સમજાઈ જશે. મિત્રો, આ વિડીયોને સ્કીપ કરશો નહીં, પૂરેપૂરો જોઈ લેજો, જેથી હવે આના પછીના વિડીયોઝ ની અંદર જે જે દાખલા આપણા ટેક્સ્ટબુકની અંદર આવશે તમે એકદમ ઇઝીલી તમારી જાતે ગણી શકશો. તો ચાલો મિત્રો આપણે બીજી સ્ક્રીન ઉપર હવે જઈએ છીએ. ઓકે મિત્રો, આપણે બીજી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. હવે તમે અહીંયા ખાસ જે જે લખેલું છે, સમજાવેલું છે એને સમજતા જજો કે આવા આલેખને મિત્રો વર્તુળ આલેખ અથવા પાય ચાર્ટ કહે છે. વર્તુળ આલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણને જે જે માહિતી આપેલી હોય તો એ માહિતી આપણે કયા પ્રકારની છે અને એને કઈ રીતે દોરવી, એ કેટલો ભાગ રોકશે વર્તુળની અંદર, એ બધું એ દર્શાવે છે. આગળની આકૃતિમાં એટલે કે હમણાં જે આપણે બે આકૃતિ જોઈ એની વાત છે, આગળની આકૃતિમાં આખું વર્તુળ ચોક્કસ વૃતાંશોમાં વહેંચાયેલું છે. જેમ કે જે પહેલી આકૃતિ હતી એની અંદર 5 થી 6 વૃતાંશમાં વહેંચાયેલું હતું, અને બીજી આકૃતિની અંદર એ 3 વૃતાંશની અંદર વહેંચાયેલું હતું. દરેક વૃતાંશનું કદ એ માહિતીના પ્રમાણમાં ગોઠવવામાં આવે છે. આડેધડ આપણે મન પડે એમ કોઈ પણ ભાગને દોરવાનો હોતો નથી. હવે હું તમને સમજાવું છું કે દરેક ભાગ કઈ રીતે દોરવામાં આવે છે. આ બધી ગણતરી મેં તમને કરીને બતાવેલી છે. જેમ કે પ્રથમ વર્તુળ જે આલેખ હતો એમાં કુલ 24 કલાકના આધારે વર્ગીકરણ કરવું જોઈએ. હવે તમે ટેક્સ્ટબુકનું જે પહેલી આકૃતિવાળું પેજ છે સામે રાખજો.
જેમાં બાળક માટે ઊંઘ માટે વપરાતો ભાગ. હવે જો ઊંઘ માટે વપરાતો ભાગ છે તો અહીંયા શું લખેલું છે, એનું એક સૂત્ર બનાવેલું છે, ઊંઘના કલાકો છેદમાં દિવસના કુલ કલાકો. હવે એ ભાગ આપણે શોધવો હોય તો ઊંઘના કલાકો કેટલા છે ગ્રાફની અંદર, તમે જો 8 કલાક છે, ઊંઘ માટે આપણને ગ્રાફમાં 8 કલાક આપેલા છે અને છેદમાં એના કુલ કલાકો દિવસના કુલ કલાકો 24 કલાકો. હવે 8 ને 24 વડે ભાગો મિત્રો, એટલે 8 તરી 24 થાય, છેદ ઉડે એટલે 1/3 ભાગ એ આલેખનો રોકે છે. બરાબર, પહેલાં આપણે આ શીખવાનું છે કે કેટલો ભાગ રોકે છે, 1/3 ભાગ રોકે છે. કારણ કે 8 ભાગ્યા 24 કરી એટલે 8 તરી 24 થાય, ઉપર 8 1 8, નીચે 8 તરી 24, 8 8 ઉડાડી દે એટલે 1/3 બચે. હવે મિત્રો, કોઈ પણ વર્તુળ હોય ને, એ વર્તુળમાં આખે આખો ખૂણો જે બનતો હોય છે 360 અંશનો બનતો હોય છે. આ મિત્રો ખાસ યાદ રાખજો, આપણે 4થા ચેપ્ટરમાં પણ આની વાત કરેલી છે. આપણે કોઈ પણ વર્તુળમાં કુલ 360 અંશનો ખૂણો બને, એમાંથી 1/3 ભાગ, બરાબર, 1/3 ભાગ ઊંઘના કલાકો માટે વપરાય છે. હવે આપણે એને અંશમાં ફેરવવા છે, વૃતાંશ એનું ગોતવું છે આપણે, બરાબર. તો હવે ઊંઘનો પ્રમાણ ભાગ વર્તુળમાં કેટલો થશે, તો 360 કરવાના, એને ગુણ્યા જે તમારો ભાગ આવેલો છે એના વડે ગુણી દેવાના, બરાબર, 1/3. તો આ મિત્રો આપણે છેદ ઉડાડીએ, 12 તરી 36 0 લાગશે એટલે 120 અંશનો વૃતાંશ બનશે. પછી જ્યારે આપણે આના પછીનો એક નવો વિડીયો બનાવશું, આના પછીનો નેક્સ્ટ, તો એમાં હું તમને વૃતાંશમાં 120 અંશ કઈ રીતે કોણ માપકની મદદથી દોરવા એ શીખડાવવાનો છું. એટલે આના પછીનો વિડીયો પણ તમે કન્ટિન્યુ કરજો. આ જ રીતે શાળાના કલાકો માટે વપરાતો ભાગ, હવે તમે ગ્રાફ જુઓ ટેક્સ્ટબુકની અંદર, તો શાળા માટે બાળકની 6 કલાક વપરાય છે, એને છેદમાં 24 કુલ કલાક વડે ભાગી નાખીએ એટલે 6 × 24 એટલે 1/4 ભાગ શાળા માટે આપણે રોકવાનો થશે ગ્રાફમાંથી. આથી શાળાના કલાકોનો પ્રમાણ ભાગ, હવે શાળાના પ્રમાણ ભાગ ગણવો હોય આપણે, બરાબર છે, એનો વૃતાંશ ગણવો હોય ટૂંકમાં, તો 360 અંશને આપણે 1/4 વડે મિત્રો ગુણી દેશું એટલે 360 ને 4 વડે એકચ્યુઅલી ભાગવાના થાય છે, તો એ આપણને 90 અંશ મળશે. એટલે કે 90 અંશનો જે વૃતાંશ છે એ આપણે દોરવાનો થશે શાળા માટે. તો મિત્રો આ જ રીતે હવે તમે તમારી નોટબુકમાં ગૃહકાર્ય, અન્ય અને રમત માટેના કલાકોના પ્રમાણ ભાગની ગણતરી કરો, જે મેં તમને ઉપર આ રીતે સમજાવ્યું છે, બે વસ્તુ મેં તમને સમજાવી છે. તો એ રીતે તમને ગ્રાફમાં ગૃહકાર્યના કલાકો આપેલા છે, અન્યના કલાકો આપેલા છે અને રમત માટેના કલાકો આપેલા છે. તો એની તમારે આ રીતે ગણતરી કરવાની છે, જેમાં તમારે ભાગ ગોતવાનો છે અને ત્યાર પછી એ ભાગ કેટલો વૃતાંશ રોકશે, તો એના માટે જે તે ભાગને આપણે 360 વડે ગુણી અને આ રીતે અંશમાપ શોધવાનું છે, એ ગણતરી તમારે હવે જાતે કરવાની છે. મિત્રો અહીં આપણે નોંધીશું કે બધા જ અપૂર્ણાંક સ્વરૂપના પ્રમાણ ભાગોનો સરવાળો એક જ થાય છે કોઈ પણ વર્તુળાલેખ માટે. જેમ કે ઊંઘ માટે 1/3 આવ્યું, પછી એની અંદર 1/4 ઉમેરી દો, પછી ગૃહકાર્યનું જે ભાગ આવે આ રીતે એ ઉમેરી દો, પછી અન્યનો જે ભાગ આવે એ ઉમેરી દો અને રમત માટેનો જે ભાગ આવે એ ઉમેરી દો. ટૂંકમાં તમારા વર્તુળાલેખમાં જેટલા ભાગ પાડેલા હોય એ તમામે તમામ ભાગના જે જે અપૂર્ણાંકો આવશે એનો તમે સરવાળો કરશો તો એ સરવાળો એક જ થશે. તમે જાતે ચેક કરજો. નીચે મેં જે બીજું ઉદાહરણ છે એમાં આ વસ્તુ મેં આખી ડિટેલમાં સમજાવેલી છે. હવે મિત્રો બીજા વર્તુળની વાત કરીએ. બીજા વર્તુળ આલેખમાં નગરની કુલ વસ્તી, હવે બીજો વર્તુળ આલેખ જો, 1 50,000 આપી છે, 1 વસ્તી, 1 30,000 ને 1 20,000, એટલે કુલ સરવાળો કરશો તો 1 લાખનો થાય. જેમ આપણે દિવસમાં નીચે 24 કલાક મૂક્યા હતા એમ અહીંયા કુલ વસ્તી 1 લાખ ઉપરથી આખો ગ્રાફ દોરેલો છે. એટલે સૌથી પહેલાં આપણે ગ્રાફનું અવલોકન કરી લેશું અને ગ્રાફમાં તમને ત્યાં સીધી વસ્તી આપેલી છે તો બધી વસ્તીનો સરવાળો કરી દેશું, બરાબર, એટલે કુલ 1 લાખ થાય. હવે એમાં આપણે એક એક, એમાં આપણને 3 વૃતાંશ આપેલા છે, તો 3 3 વૃતાંશની ગણતરી મેં કરેલી છે. જેમ કે પહેલી છે 15 થી 60 વર્ષના લોકોનો પ્રમાણ ભાગ, એ કેટલો થશે, તો એના માટે સૂત્ર લખશું, 15 થી 60 વર્ષની વસ્તી અને છેદમાં કુલ વસ્તી. હવે 15 થી 60 વર્ષની વસ્તી આપણને મિત્રો 50,000 આપેલી છે અને કુલ વસ્તી 1 લાખ છે, તો અહીંયા જે શબ્દમાં લખેલું છે એને આપણે અંકમાં લખીએ, 50,000ને આ રીતે લખશું અને 1 લાખને આ રીતે લખશું, 4 0 ઉપર નીચેથી ઉડી જાય એટલે 5/10 બચે અને 5/10ના છેદ ઉડાડી એટલે 1/2 ભાગ છે ગ્રાફનો 15 થી 60 વર્ષના લોકોના પ્રમાણ ભાગ માટે રોકાશે. હવે એને અંશમાં ફેરવીએ તો તે માટે વપરાતો પ્રમાણ ભાગ એટલે કે એનું વૃતાંશ કેટલું થશે, તો 360 વડે હવે 1/2 ગુણી દેશું એટલે 360ને 2 વડે ભાગવાના થાય એટલે 180 અંશનું વૃતાંશ છે 15 થી 60 વર્ષના વ્યક્તિઓ માટે દોરવું પડે. ત્યાર પછી 0 થી 14 વર્ષના લોકો માટે વપરાતો ભાગ,
तो 0 થી 14 વર્ષની વસ્તી આપણને ગ્રાફમાં ટેક્સબુકમાં જોજો 30,000 આપેલી છે અને કુલ વસ્તી 1 લાખ વડે ભાગીએ મિત્રો એટલે ફરીથી 4 4 0 ઉડી જાય, 3 ના છેદમાં 10 બચશે, એના છેદ મિત્રો નહીં ઉડે. હવે તે માટે વપરાતો પ્રમાણ ભાગ શોધવો હોય તો 360 ગુણ્યા આપણે 3 ના છેદમાં 10 કરી દઈએ મિત્રો, 1 1 0 ઉડી જાય એટલે 36 ગુણ્યા 3 બચે, એટલે 108 અંશનો વૃતાંશ છે 0 થી 14 વર્ષના લોકો માટે આપણે દોરવું પડે. ત્યાર પછી 60 વર્ષ કે તેથી વધુ લોકો માટે વપરાતો ભાગ, તો 60 વર્ષની વસ્તી આપણને ગ્રાફમાં ટેક્સબુકમાં જોજો મિત્રો 20,000 આપેલી છે, એને આપણે 1 લાખ વડે ભાગી દઈએ, 4 0 ઉડી જાય એટલે 2 ના છેદમાં 10 બચે, ફરીથી એના છેદ ઉડશે તો 1 ના છેદમાં 5 થાય. હવે એનો આપણે વૃતાંશ ગોતવો છે બરાબર, તો એને 360ને આપણે 1/5 વડે ગુણી દઈએ એટલે કે 360 ભાગ્યા 5 કરીએ, ભાગાકાર નોટબુકમાં તમે મિત્રો કરી લેજો તો અહીંયા આપણને 72 અંશ મળે છે. બીજી એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખો કે અહીંયા આ ગ્રાફ 3 ભાગમાં વહેંચાયેલો, તો જેમાં પહેલું વૃતાંશ આવ્યું આપણે ગણતરી કરી ઉપર 180નું આવ્યું, બીજું 108નું આવ્યું અને ત્રીજું 72નું આવ્યું. આપણો ગ્રાફ આ 3 3માં વૃતાંશમાં પૂરો થઈ જાય છે બરાબર, 3 પ્રકારની માહિતી છે. તો બધા વૃતાંશોના જે અંશ આવ્યા છે એનો સરવાળો 360 થાય. અને ઉપર જે વાત કરી આપણે કે જે ભાગ સ્વરૂપ આવેલો છે એ ભાગ સ્વરૂપ તમે જો પહેલો ભાગ છે એ 1/2 આવ્યો, બીજો ભાગ 3 ના છેદમાં 10 આવ્યો અને ત્રીજો ભાગ છે 1 ના છેદમાં 5 આવ્યો, એ 3 3 ભાગનો તમે સરવાળો કરશો તો અહીંયા સરવાળો સમજાવવા માટે મેં મિત્રો શું કરેલું છે કે સમછેદી અપૂર્ણાંક કરેલા છે, એટલે કે 2 10 અને 5નો લસા લેવા કરતાં બધાના છેદમાં આપણે 10 કરી દઈ, તો 1/2ના છેદમાં 10 કરવા માટે 5 5 વડે ઉપર નીચે ગુણવા પડે અને 1/5ના છેદમાં 10 કરવા હોય તો એને 2 2 વડે ગુણવા પડે, તો આ રીતે 5 દશાંશ વત્તા 3 દશાંશ વત્તા 2 દશાંશ થાય એટલે ઉપર સીધો સરળો 5 ને 3 8 ને 2 10 10 ના છેદમાં 10 એટલે 1. તો કોઈ પણ ગ્રાફની અંદર અહીંયા આપણે જોયું કે જે પ્રમાણ ભાગ આવે છે બરાબર 1/2 1 3 ના છેદમાં 10 1 ના છેદમાં 5 અથવા અહીંયા તો 3 જ માહિતી છે, જો 4 માહિતી હોય તો આવા 4 અપૂર્ણાંક ભાગ આવે, એ બધા ભાગનો છેલ્લે સરવાળો હંમેશા 1 થાય અને બધા વૃતાંશોનો અંશમાં સરવાળો છે 360 થાય. આ વસ્તુ યુનિક છે એટલે કે દરેક પ્રકારના ગ્રાફ માટે મિત્રો લાગુ પડશે, એટલે આટલી વસ્તુ તમે મિત્રો બહુ ઇઝીલી સમજી ગયા છો. હવે મિત્રો પ્રવૃત્તિ કરવામાં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, આમ તો 2 પ્રવૃત્તિ આપેલી છે એને મેં વિગતવાર સમજાવેલી છે. નીચે દર્શાવેલ દરેક પાયાલેખ, મેં કીધું આને પાયાલેખ પણ કહેવાય, એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે. આ દરેક માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે શોધો. તો ચાલો જે પહેલો તમે વર્તુળ આલેખ જુઓ છો એમાં 2 ભાગ કરેલા છે, છોકરીઓ અને છોકરાઓ, એમાં છોકરીઓ 50% છે, છોકરાઓ 50% છે. તો પહેલાં માટેની મેં ગણતરી સમજાવી છે, છોકરીઓનો પ્રમાણ ભાગ એટલે સૌથી પહેલાં અહીંયા તમને ટકાવારીમાં આપ્યો છે તો કેટલો વૃતાંશ રોકે છે એ પહેલાં આપણે શીખીએ. તો આપણે વૃતાંશ શોધવા માટે 360 લેશું, 360ને તમે જુઓ છોકરીઓ 50% છે એટલે 360ના 50%. હવે ટકા શોધવા હોય મિત્રો એટલે તમને આવડે, છેદમાં 100 મૂકી દેવાના ટકાની નિશાની કાઢીને, ઉપરથી 1 1 0 નીચેથી 1 1 0 જતો રહે એટલે 36 ગુણ્યા 5 બચે એટલે 180 અંશ થાય. તો મતલબ કે આ જે આ છોકરીઓ માટેનું વૃતાંશ છે 180 અંશનું છે. હવે એનો ભાગ ગોતવો છે તો શું કરવાનું, જે વૃતાંશ આવ્યું 180 અને 360 વડે ભાગી દેશો મિત્રો, 0 0 કટ થઈ જાય, 18 ભાગ્યા 36 એટલે 1/2 એટલે કે વર્તુળનો અડધો ભાગ એ રોકશે બરાબર, 1/2 એટલે. એ જ રીતે હવે છોકરાઓ 50% છે તો છોકરાઓનો પ્રમાણ ભાગ અહીંયા સમજાવેલો છે, એ જ રીતે બધી ગણતરી બેઠી જ આવશે કારણ કે બંનેમાં 50% છે એટલે 360ના 50% 180 અંશ થશે અને 180 અંશ જે છે વૃતાંશ એનો ભાગ આપણે શોધવો હોય તો 360 વડે ભાગી દીધી એટલે 1/2 ભાગ થશે. તો અહીંયા મિત્રો આપણને કેટલો ભાગ દર્શાવે છે એ શોધવાનું કીધું છે. તો મિત્રો અહીંયા હું લખી રહ્યો છું કે આ ભાગ છે 1/2 દર્શાવે છે અને આ ભાગ છે એ પણ 1/2 ભાગ વર્તુળનો દર્શાવે છે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. બીજા દાખલાની અંદર તમને એક વૃતાંશ આપેલું છે જેમાં પગપાળા જવાવાળા 40%, બસ અથવા કાર દ્વારા વિદ્યાર્થી જે જાય છે એ 40% છે અને નાનો વૃતાંશ છે સાયકલનો છે, સાયકલથી જવાવાળા 20% છે. તો અહીંયા આપણે 40% 40% અને 20%ના પહેલાં વૃતાંશ આપણે ગોતીએ છીએ. તો સૌથી પહેલું પગપાળા માટે લીધું છે, પગપાળા માટે 360ના 40% મિત્રો અહીંયા આપેલા છે. તો 360 ગુણ્યા 40 છેદમાં 100 કરશું, 0 0 કટ થઈ જશે, 36 ગુણ્યા 4 એટલે 144 અંશનું આ વૃતાંશ બનશે. મેં વાત કરી એમ આગળના વિડીયોમાં આપણે આ વૃતાંશને કોણ માપકની મદદથી પરફેક્ટ 144 કેમ દોરવું એ આપણે શીખવાના છે, એટલે આના પછીનો વિડીયો છે મિત્રો, ખાસ સ્કીપ કર્યા વગર એ પણ પૂરેપૂરો જોઈ લીજો. હવે મિત્રો આપણે જરૂરી ભાગ શોધવાનો છે,
तो जरूरी भाग माटे शू करवानुं, जे वृतांश आव्या छे 144 एने 360 वडे ज भागवाना छे। दरेक वृतांश ने 360 वडे भागशू मित्रों एटले आपणने एनो भाग मळशे। तो 144 अने 360ना छेद उड़ाड़वा माटे मैं शू करेलू छे, 144 एटले 72 × 2 लखाए, 72 × 2 = 144 थाय, अने नीचे 360 એટલે 72 × 5 થાય, એટલે 72 × 72 છે આપણા કટ થઈ જાય, એટલે 2/5 છે એ વૃતાંશ બનશે, એટલે પગપાળા માટે 2/5। હવે બસ અને કાર માટે પણ તમે અહીંયા ગ્રાફમાં જુઓ, બસ અને કારના પણ 40% છે, એટલે જે પગપાળાની ગણતરી આવી એ જ બસ અને કારની આવશે। તો બસ અથવા કાર માટે 360ના 40% 144 જ થશે ઉપર મુજબ, અને જરૂરી ભાગ છે 2/5 ઉપર મુજબ જ થશે। હવે મિત્રો સાયકલ માટે તમે ગ્રાફમાં જુઓ, 20% તમને આપેલા છે, બરાબર। તો સાયકલ માટે 360ના 20% શોધેલા છે, એટલે કે 360 × 20 કર્યા, 0 0 કટ થઈ ગયા, છેદમાં 100 મૂકેલા છે, 36 × 72 વધે એટલે આ વૃતાંશ છે 72 નું બનશે। તો જરૂરી ભાગ આપણો 72/360 કરી, એટલે 72 × 5 = 360 થાય, એટલે 1/5 મળે। તો મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા 180 અને 180નો સરવાળો કરો તો 360 થઈ જાય, 1/2 અને 1/2નો સરવાળો કરો તો 1 થઈ જાય, એવી રીતે 144 પછી આ 144 અને આ 72નો સરવાળો કરો તો 360 થઈ જાય, એ જ રીતે આ 2/5 આ 2/5 અને આ 1/5નો સરવાળો કરો તો 1 થઈ જાય, એટલે આ ગુણધર્મો કોઈ પણ પાઈ ચાર્ટ વર્તુળ આલેખ માટે લાગુ પડે છે। ત્યાર પછી આપણે ત્રીજો ગ્રાફ આપેલો છે કે ગણિતને પ્રેમ કરવાવાળા કેટલા છે, બરાબર, અને ધિક્કાર કરવાવાળા 15% આપ્યા છે, પણ ગણિતને પ્રેમ કરવાવાળા મિત્રો આપેલા નથી। તો અહીંયા મેં 85% લખેલા છે, કઈ રીતે તમે સમજી શકો છો કે કોઈ પણ ગ્રાફની ટકાવારી હંમેશા 100 જ થતી હોય, બરાબર, 100%માંથી જ હંમેશા ભાગ પડે। હવે ધિક્કારના 15% આપ્યા છે અને ગ્રાફ બે જ ભાગમાં બનેલો છે, જે બીજો ભાગ છે પ્રેમ એ 100માંથી ધિક્કારના 15% કાઢી નાખો એટલે 85% જ થાય, એટલે મેં અહીંયા 85% લખેલું છે, બરાબર છે। તો હવે પ્રેમ માટે જરૂરી ભાગ 360ના 85% છે। તો અહીંયા મિત્રો જો છેદ ઉડાડેલા જ છે, મેં તમને સમજાવું છું, 360 × 85 = 100 કરી લે, પહેલાં 360નો 0 અને નીચે 100માંથી 1 0 કટ થઈ જાય, એટલે નીચે 10 બચશે। હવે 17 × 5 = 85 અને નીચે 5 × 2 = 10, એટલે 5 5 છે કટ થઈ ગયા, બરાબર, એટલે ઉપર વધ્યા 17, નીચે વધ્યા 2। હવે જે 2 બચ્યા એના અહીંયા 36 સાથે ભાગ ચલાવો, એટલે ઉપર 18 × 2 = 36 થાય, એટલે ઉપર હવે આપણને 18 × 17 એટલું બચશે, 18 × 17 તમે કરશો તો 306 અંશનો વૃતાંશ છે એ બનશે, બરાબર, 360માંથી આ વૃતાંશ છે 306નો બનવાનો છે, બરાબર। હવે જરૂરી ભાગ કેટલો થશે, તો જે 306 અંશ આવ્યા એને 360 વડે ભાગી દઈએ તો ફરીથી ઘડીઓ આપણે બોલવો પડશે, 18 × 17 કરીએ એટલે 306 થાય, અને 18 × 20 કરીએ એટલે 360 થાય, 18 × 2 = 2 માંથી કટ કરી દઈએ એટલે 17/20 આટલામો ભાગ છે એ પ્રેમ માટેનો બનશે। હવે ધિક્કાર માટેનો ભાગ 15% આપ્યો છે, તો 360ના આપણે 15% કાઢીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 0 કટ થઈ ગયો છે, 36 × 15 કરી એટલે 540 બચે, અને 540ને 10 વડે ભાગીએ એટલે 54 અંશનો એ વૃતાંશ બનશે। અથવા તમે બીજી ગણતરી કરી શકો કે અહીંયા 306 આવ્યો છે, તો બીજો ભાગ 360માંથી 306 કાઢો એટલે 54 જ આવે, તો એ રીતે પણ તમે ગણતરી મૂકી શકો। હવે એનો જરૂરી ભાગ એટલે 54 ને 360 વડે ભાગશું તો 18 × 54 થાય, અને 18 × 20 કરીએ એટલે 360 થાય, 18 18 કેન્સલ એટલે 3/20 આપણને મળશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 306 અને 54 અંશનો સરવાળો 360 થઈ જાય, અને બીજા નંબરે 17/20 અને 3/20નો સરવાળો કરો તો એ પણ 20/20 એટલે કે 1 થઈ જાય। તો આ ગુણધર્મ આપણે જોયો કે બધા વૃતાંશનો સરવાળો 360 થાય અને બધા અપૂર્ણાંક ભાગનો સરવાળો 1 થાય, આપણે આ ત્રણે ત્રણ ઉદાહરણ ઉપરથી શીખેલા છીએ। તો અહીંયા આ ઉદાહરણની ગણતરી પૂરી થઈ છે પ્રવૃત્તિની। હવે જે બીજી પ્રવૃત્તિ મિત્રો આપેલી છે એ એક સામાન્ય પ્રશ્ન સ્વરૂપે છે, જેમાં વધારે કોઈ ગણતરી નથી। બાજુની આકૃતિમાં પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ દર્શાવેલો છે, જેમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો પહેલાં આપણે આ ગ્રાફને સમજી લઈએ કે ગ્રાફની અંદર 1 2 3 અને 4 ભાગની અંદર વિભાજન કરવું, એમાં સૌથી મોટો ભાગ આ છે જેની ટકાવારી 50% આપી છે, અને એ ભાગ છે મનોરંજન માટેનો છે। ત્યાર પછી એના પછીનો બીજો નાનો ભાગ, એના પછીનો નેક્સ્ટ, એ 25% દર્શાવ્યો છે, અને જે રમત અને ખેલ માટેનો દર્શાવ્યો છે, અને બાકીના જે ભાગ વધે છે એનું 2 ભાગમાં વિભાજન કર્યું છે, જેમાં 15% સમાચારવાળા છે અને 10% માહિતીવાળા છે। તો મિત્રો જો તમે સરવાળો કરશો, 50% + 25% + 15% + 10% એટલે કુલ 100% થઈ જશે, ટૂંકમાં આપણો ગ્રાફ છે 100%માંથી જ વિભાજિત થાય છે। હવે અહીંયા પહેલો પ્રશ્ન પૂછેલો છે, કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે, તો ગ્રાફનો કયો ભાગ સૌથી મોટો છે, તો એ આ છે।
તો ત્યાં કઈ વિગત લખેલી છે? મનોરંજન. તો અહીંયા આપણે લખશું કે મનોરંજનના કાર્યક્રમો છે સૌથી વધારે જોવાય છે, બરાબર. કુલ 100% માંથી 50% લોકો, એટલે કે અડધા લોકો મનોરંજનના કાર્યક્રમો જુએ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનારના દર્શકોની સંખ્યા બરાબર છે? પ્રશ્ન તમે સમજી ગયા છો કે રમતના કાર્યક્રમો 25% જોવે છે, તો કયા બે ભાગનો સરવાળો 25% થાય છે? બરાબર. તો અહીં જુઓ તમે, 10% અને 15%નો સરવાળો 25% થઈ જાય, એટલે કે રમતનો જેટલો ભાગ છે એટલો જ ભાગ આ બે રમતોનો છે. ગ્રાફમાં પણ આપણે જોઈ શકીએ છીએ, સેમ ભાગ છે. આ બે ભાગનો સરવાળો કરો એટલો જ ભાગ આ રમતનો ભાગ થાય છે. તો કયા બે ભાગ જેટલો છે? તો સમાચાર અને માહિતીનો. તો અહીંયા આપણે લખેલું છે કે માહિતી અને સમાચારના કાર્યક્રમો છે એ રમત અને ખેલના સમાચાર નિહાળનાર કાર્યક્રમોની સંખ્યા બરાબર છે. તો મિત્રો, અહીંયા પાય ચાર્ટની જે સમજૂતી છે એ આખી મેં તમને ડિટેલમાં સમજાવેલી છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. હવે એના પછીના નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી લેજો. અને ખાસ પ્લે સ્ટોર ઉપર જે આપણી એન્ડ્રોઇડ એપ છે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. મળીએ છીએ આવતા વિડીયોમાં. આવજો.